મોડાસાના ખીપસર ગ્રામ પંચાયત વિસ્તારમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો સરયામ ભંગ. કલેક્ટર દ્વારા લંપી વાયરસ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે જાહેર જગ્યા કે રસ્તા પર ચેપી રોગ કે અન્ય રોગથી મરેલા પશુઓના મૃતદેહ કે તેના અંગોને ફેંકવા નહીં. ખંભીસર પંચાયત વિસ્તારમાં રાજેન્દ્રનગર મોડાસા રોડ પરની સાઇડમાં ગૌચર તરફ જતા આરસીસી રોડ પર મૃત પશુઓના ખુલ્લા છોડી દેવામાં આવ્યા હોવાના દ્રશ્યો બહાર આવી રહ્યા છે, જેમાં સરેઆમ ભંગ થઈ રહ્યો છે. આ બાબતે જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પંચાયતને ગત 28 ઓગસ્ટના રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં ભરવામાં ન આવતા દુર્ગંધ સહિત અન્ય કારણોના કારણે જન્ય આરોગ્ય સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. તાકીદે ધોરણે આ સમસ્યાનો હલ લાવવો અનિવાર્ય છે. જાહેર રસ્તાઓ પર લંપી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓના અંગ ફેંકવામાં આવી રહ્યા છે, જે જાહેર રસ્તા પર જોવા મળી રહ્યા છે, જેના કારણે આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધયુક્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જન આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે તેવું સૌ જનતા ઈચ્છી રહી છે. હાય, હું દર્શન હોટલ દર્શન પાર્લર પરથી બોલું છું. અમે કંઈ નહીં તો દોઢ મહિનાથી પરેશાન છીએ આ દુર્ગંધથી. મરેલા પશુ, ગાય, બળદ, ભેંસ આવી રીતે મરેલું હોય અને હોટલના બાજુમાં નાખી દે છે, અને હોટલની ગરાગી પણ એકદમ, કસ્ટમર બી કોઈ આવતા નથી. કસ્ટમર અમને ગાળો બોલે છે કે આટલી બધી દુર્ગંધના કેવી રીતે આવે છે, અને અમે તો બીમાર પડી જશું તો આનો જવાબદાર કોણ?